સેમેસ્ટર બીજું લેક્ચર નંબર 9 ધોરણ 2 અને વિષય કલરવ એમાં આપણે કાવ્ય છે સરસ મજાનું નાનું કાવ્ય છે ચપટીવાની તે આપણે ગયા લેક્ચરમાં જોયેલું બધાને કાવ્ય ગમ્યું હશે અને એમાં આપણે શબ્દ અક્ષરને ઓળખતા પણ શીખ્યું હતું બરાબર હવે આજે તમારે પેજ નંબર 102 જોવો બધાએ તમારી બુકમાં પેજ નંબર 102 જોવો એમાં તમને અહીંયા પ્રશ્ન નંબર 9 શું કીધું છે વાંચો મેં અહીંયા લખેલું છે ને તમને કેવા સરસ સરસ વાક્ય આપ્યા છે નાના નાના વાક્ય છે એમાંથી સમજવાનું છે શું સમજવાનું છે તમે પણ તમારી બુકમાં જોવો હું સમજાવું કે તમે સમજો ચકલી આવ નાના જણ ચકલી મને ગમે છે ચકલીને બોલાવે છે ચકલી ચકલી અહીંયા આવ અહીંયા આવીને દાણા ચણ અને ચકલી મને બહુ જ ગમે છે પછી એમ કે છે કે કાબર આવે કલબલ કરે કલબલાટ મને ગમે છે ચકલી તો આવે જ છે પણ દાણા ના ખાય છે તો ચકલી સાથે કોણ આવે છે કાબર આવે છે કાબર શું કેમ બોલે છે કલબલ કરે છે બરાબર કાબર કલબલ કરે છે તો કાબરનો જે કલબલાટ છે તે પણ મને ગમે છે ટીના આવ લપસણી પર લપસ લપસણી થી લપસાય પછી ટીના નામની છોકરી છે એને બોલાવે છે કે ટીના આવ પછી લપસણી છે એના ઉપર લપસવાનું કહે છે કે લપસણી ઉપર લપસ અને લપસણી થી શું થાય તો કે લપસાય છે તમને બધાને પણ લપસવું ગમે છે ને લપસણીમાં તમને બધાને કેવી મજા આવતી હશે હિંચકા ખાતા હશો તમે લપસતા હશો તમે જ્યારે કોઈ ગાડીમાં જાઓ તમારા મમ્મી પપ્પા સાથે ત્યારે તમને કેવી સરસ મજા કરતા હશો બધાને મજા આવે ને ગાડીમાં જવાની ત્યાં હિંચકા હોય લપસણી હોય છે બરાબર તો એને પિનાને લપસવાનું કહે છે પછી શું કહે છે કે પેલી ચમચી છે દિયા ચમચી આ ચમચીથી ખવાય એક ચમચી છે તો એમ છે એમ કહે છે કે પેલી છે તે ચમચી છે ચમચી મને આ ચમચી સીમા ઉપયોગમાં આવે છે તો કે ચમચીથી ખવાય છે તમે બધા પણ ચમચીથી ખાવ છો ને અમુક એવી વસ્તુ હોય કે ઘણા લોકો એ વસ્તુને પણ હાથેથી ખાતા હોય પણ જે વસ્તુ ચમચીથી ખવાતી હોય એને ચમચીથી જ ખાવાનું હોય એ વસ્તુને હાથેથી ખવાય નહીં એ ખરાબ ટેવ કહેવાય બરાબર તો તમે બધા પણ જે લોકો ચમચીથી ના ખાતા હોય એ પણ ચમચીથી ખાવા માંગુ છું દાળ ભાત ખીચડી એ બધું અમુક લોકો હાથેથી ખાતા હોય પણ એને ચમચીથી કહેવાય ચમચીથી ખાવું એ સારી ટેવ છે બરાબર પછી કહે છે કે પેલી લાકડી છે દેવ લાકડી લાવ લાકડી તાવ પર એક લાકડી કરી છે તો એમ કહે છે કે દેવ પેલી લાકડી આ એ લાકડી છે અને લાકડીથી દાવ કર એમ કહે છે બરાબર એના એની રમત રમતા હશે એટલે એમ કહે છે કે લાકડી દાવ કર પછી છે ચિરાગ લખે છે વિરલ ગણે છે ચિરાગ અને વિરલ ગણે છે ચિત્રમાં જુઓ ચિરાગ છે તે લખે છે અને અહીંયા આ છે તે પુસ્તકને ગણે છે એનું નામ છે વિરલ એટલે કે ચિરાગ અને વિરલ તે ભણે છે તમે પણ ભણો છો ને તમે અત્યારે સ્કૂલે નથી આવતા ભણવા પણ તમારા ફોનમાં તમે ભણો છો ને બધું સમજો છો લખવાનું કે છે ત્યારે તમે લખો છો સરસ રીતે તમારે બધાએ ભણવાનું છે પછી જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે તમને અઘરું લાગે નહીં અને તમને બરોબર સમજાઈ જાય બરાબર આ આપણે બધું વાંચ્યું ને અને બધાને સમજાય પણ કેવું હશે હવે એના પછી પ્રશ્ન નંબર 10 શું છે આમાં શું કીધું છે આંગળી ફેરો અહીંયા તમને લ ટ ચ અને ખ ચાર અક્ષર આપેલા છે એની ઉપર તમારે આંગળી ફેરવવાની છે આવી રીતે તમારે પેન્સિલ હોય ને તમારે પેન્સિલ ફેરવવાની છે બરાબર એટલે તમને ખ્યાલ આવી જાય કે આ અક્ષરને તમારે કેવી રીતે વાળવા અને કેવી રીતે લખવા બરાબર હવે ત્યાર પછી બુકમાં પેજ નંબર 103 જોવો જોઈએ એમાં તમને ટપકા વડે જોડવાનું છે આવા તમને અહીંયા લ ટ ચ ખ એ ચાર અક્ષર આપેલા છે એને તમારે આમ ટપકા ટપકા કરેલા છે એ પૂરા કરવાના છે અને આખા અક્ષર લખી નાખવાના છે બરાબર કયા અક્ષર છે લ ટ ચ અને ખ હવે અહીંયા પેજ નંબર 104 માં
લોની ટોની ચોની અને ખોની બરાબર કુલ 12 અક્ષર આવશે એમાં આખી લાઈન પૂરી તમારે કરવાની છે અહીંયા તમને છેલ્લા બે અક્ષર નથી આપેલા પણ આમાં તમને જેમ આપેલું છે જેમ કરવાનું કીધું છે તેવી રીતે અહીંયા નીચે તમને જગ્યા આપી છે ને એ બોક્સમાં તમારે ઉપરથી જોઈ અને લખી લેવાનું છે એ તમારે જાતે તમારી ઘરે લખવાનું રહેશે હવે પેજ નંબર 105 એમાં છે પ્રશ્ન નંબર 13 આમ તમને અત્યારે અહીંયા સમજાવું એ તમારે જોઈ અહીંયા અને તમારી આ જે બુક છે એમાં લખવાનું છે શું કીધું છે નામ શોધી ચોરસ ખાનું આપેલું છે એમાં લખવાનું છે વસ્તુનું નામ અને એ નામ લખ્યા પછી એમાં જો લ ટ ચ અને ખ આ ચારમાંથી કોઈ એક અક્ષર આવતો હોય ને તો તેની ફરતે રાઉન્ડ કરી દેવાનું છે હવે તમને અહીંયા ચિત્ર આપેલા છે મેં અહીંયા ચિત્ર નથી દોરેલા હું અહીંયા સુધી નામ લખીશ તો આપણે આમાં જોવું પડશે પહેલું ચિત્ર છે તે સેમ છે બટન ઓળખો છો ને બધા બટનને શર્ટમાં બટન આવે છે ખબર છે ને બધાને બટન કોને કહેવાય હવે છે આ પહેલું ચિત્ર છે તો બટનનું છે તમે લખ્યું છે બટન હવે આપણે ક્યાં અક્ષરની ફરતે રાઉન્ડ કરવાનું કીધું હતું તો કે લ ટ ચ અને ખ તો આમાં ટ આવેલો છે તો ટ ફરતે રાઉન્ડ કરી દેવાનું હવે બીજું ચિત્ર છે તે સેમ છે અહીં જો ખબર ના પડે ને તો અહીંયા તમને કૌંસમાં બધી વસ્તુના નામ પણ આપેલા છે તેમાંથી શોધીને પણ તમે લખી શકો આ બીજું ચિત્ર છે તે પિચકારીનું છે બરાબર હમણાં થોડાક મહિના પછી હોળી આવશે ધૂળેટી બધાને ગમે છે ને કલર રંગે રંગનું પિચકારીથી કેવી તમે બધા મજા કરતા હશો હવે પિચકારી હું અહીંયા લખું છું પિચકારી હવે આમાં છ આવેલો છે ને એની ફરતે રાઉન્ડ કરીશ હવે ત્રીજા નંબરે કોણ છે સૈનિક કોણ છે સૈનિક શું છે આ જાડી છે એને આપણે ખી
પણ ડાઉન કરી દીધું છે બરાબર તો હવે એના પછી પ્રશ્ન નંબર 14 છે વાંચો અને લખો એમાં તમને અહીંયા જુદા જુદા વાક્યો આપેલા છે પાછળના પેજ નંબર 106 ઉપર પણ થોડા વાક્યો છે તે તમારે વાંચવાના છે સમજવાના છે અને સારા અક્ષરે તમને જે ભાષામાં જગ્યા આપેલી છે ને અહીંયા ત્યાં તમારે લખવાના છે બરાબર હવે એના પછી પ્રશ્ન નંબર 15 ચિત્રોના નામ લખો અહીંયા તમને જુદા જુદા કુલ 5 ચિત્રો આપ્યા છે કેટલા છે 5 ચિત્રો અને તે પાંચે પાંચ ચિત્રોના અહીંયા તમને એક નાનું એવું વાદળ દોરેલું છે સરસ મજાનું એમાં તેના નામ આપી દીધા છે હવે કયું નામ કયા ચિત્રમાં લખવાનું છે તે તમારે ચિત્ર જોઈ અને પહેલા તો તેનું નામ નક્કી કરવાનું છે બરાબર તો જો તમે પહેલું ચિત્ર છે તે શેનું છે હોળી હોળીને બીજું શું કહેવાય તો એ અહીંયા જોવાનું આ પાંચ શબ્દો છે તેમાંથી હોળીને શું કહેવામાં આવે નૈયા શું કહેવાય હોળીને કહેવાય છે નૈયા એટલે હોળીનું ચિત્ર છે ને તેની નીચે બધાને લખી નાખવાનું છે નૈયા બરાબર હવે અહીંયા જુઓ આ તે હોળીની નૈયાની સામે શેનું ચિત્ર છે સૈનિક શેનું છે સૈનિક પછી અહીંયા વચ્ચે તમને પૈસાનું ચિત્ર આપેલું છે તો એમાં લખવાનું પૈસા પછી અહીંયા હાથી દોરેલો છે બરાબર તો હાથીને બીજું શું કહેવાય એઈરાવત એઈરાવત એટલે હાથી અને છેલ્લું ચિત્ર છે તે વેદ છે કોણ છે વેદ વેદ એટલે કે કોઈ છોકરાનું નામ વેદ નહીં હં અત્યારે ઘણા છોકરાના નામ હોય છે વેદ નામ બહુ સરસ છે વેદ પણ અહીંયા વેદ લખેલું છે કોની ઉપર બે માત્ર છે વેદ વેદ એટલે કે ડોક્ટર અત્યારે આપણે જેને ડોક્ટર કહીએ ને એને પહેલા જમાનામાં લોકો વેદ કહેતા બરાબર તો તમે બધાએ જોઈ લીધું સરખું સમજી લીધું અને મેં તમને સ્વામુખીમાં તમારી બુકમાં જે લખવાનું કીધું છે સુંદર અક્ષરે તે તમારે સરખું સમજી અને